હેલો એવરી વન સો હવે આપણે આગળ જે લાસ્ટ લેક્ચર હતો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કે જે હજી બાકી છે તો તેને આગળ કન્ટિન્યુ કરીએ તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટના આજે નવા બે સબ ટૉપિક આપણે જોશું જે છે ઉપયોગો અને તેના સ્પેશિયલ લક્ષણો ખાસ લક્ષણો બરાબર તેના વિશેની આજે આપણે ચર્ચા કરીશું અને લેક્ચરના એન્ડમાં આપણે એમસીક્યુઝ જોશું થોડા હ્યુમન જીનોમ પ્રોજેક્ટ રિલેટેડ પાંચ છ કે જેથી તમને આઈડિયા આવે કે કેવી રીતે આમાંથી એમસીક્યુ પણ પૂછાઈ શકે રાઈટ અદરવાઇઝ ઘણા બધા એમસીક્યુઝ છે તો બધા પોસિબલ છે નહીં અહીંયા આપણે સોલ્વ કરવા લેક્ચરમાં બટ થોડા તમને આઈડિયા આવે તેટલા માટે જોશું આપણે હવે પહેલાં આપણે લાસ્ટ લેકચરની જો હું તમને ફટાફટ રિવિઝન રૂપે એક વાત કરી દઉં તો ક્યાં કયા ટોપિક છે તે આપણે જોયેલા હતા તો જે હતા ઇન્ટ્રોડક્શન જોયું હતું આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં ત્યારબાદ આપણે વાત કરી હતી હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો કે જે છ હતા કે શું કામ એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે તે ચાલુ કરવામાં આવ્યું રાઈટ આવા પ્રોજેક્ટ વિશેનું શું કામ વિચારવામાં આવ્યું તો તેના કંઈક ગોલ્સ હતા લક્ષ્યો હતા ત્યારબાદ આપણે વાત કરી કાર્યપ્રણાલીની કે કેવી રીતે આખો પ્રોજેક્ટ છે તેના પર કામ કરવામાં આવ્યું જેમાં તમને શોર્ટમાં માહિતી આપેલી છે એસપર યોર ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ પણ જે વધારે ઘણી બધી ટેકનિક્સ છે જેનો યુઝ થયો હતો તો તેની આપણે કોઈ ડિટેલમાં ચર્ચા કરવાની છે નહીં તમારા સ્ટાન્ડર્ડમાં રાઈટ હવે આપણે આજે જોઈએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના ઉપયોગો ઓકે તો તેમાં આપણે સૌ પ્રથમ ઉપયોગની વાત કરીએ જો તો તે છે આણવીય વેદકશાસ્ત્ર એટલે કે મેડિકલ સાયન્સ બરાબર તો કે રોગ નિદાનમાં સુધારા કરવામાં અને જીન થેરાપી એટલે કે જનીન થેરાપીમાં વાપરવા માટે કેટલાક રોગોને સમજવા જેવા કે અલ્ઝાઈમર પાર્કિન્સન્સ રોગ વગેરે તો હવે આ બધા કેવા છે અલ્ઝાઈમર પાર્કિન્સન્સ આ બધા બ્રેઇનને લગતા રોગ છે અને જેનેટિક ખામીઓ છે બધી જનીનિક ખામીઓ છે એટલે કોઈના કોઈ જનીનમાં ખામી હોવાથી જન્મતાની સાથે જ આવા બાળકો છે તે ખામીયુક્ત જન્મે છે શું કામે તો કે આ કેવી છે આનુવંશિક ખામી છે જનીનિક ખામી છે તો સ્વાભાવિક છે કે તે બાળકમાં જન્મતાની સાથે જોવા મળશે ઘણી ખામીઓ કેવી હોય શરીરના રોગો છે તે કે આગળ જતા શરીરમાં ફેરફાર આવે અને જનીનિક ન હોય જનિનિક હોય તો તે જન્મતાની સાથે હોય અને બીજા નંબરમાં તે આનુવંશિક પણ હોઈ શકે જ્યારે બીજી ખામીઓ જેમ કે ફોર એક્ઝામ્પલ તાવ આવો તો આપણને તે ઉંમરના લાઈફના કોઈ પણ સમયે ગમે ત્યારે આવી શકે બરાબર એ જનીની ખામી ન થઈ પરંતુ કેટલાક રોગો એવા છે કે જે જનેનિક છે જેના વિશેની આપણે ચેપ્ટર ફાઇવમાં ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ એટલે હું અત્યારે ડિટેલમાં વાત નહીં કરું રાઈટ તો આવા જેમ કે હતા ડાઉન સિન્ડ્રોમ ટ્રાયઝોમી ટ્વેન્ટી વન તો એકવીસમાં નંબરનું રંગ સૂત્ર છે તે એક વધી જાય એટલે કે બે જોડ હોય સામાન્ય રીતે એની બદલે ત્રણ થઈ જાય તો આવો કંઈક રોગ જોવા મળે બરાબર તો આવી રીતની જનિક ખામીઓ છે તેના ઉકેલ શોધવા માટે મેડિકલ સાયન્સમાં તો પહેલાં તો આપણને જનીનની તો માહિતી હોવી જોઈએ તો જ તેનો ઉકેલ શોધીએ ને એટલે કોઈ પણ જનીન છે તેનું સામાન્ય કાર્ય શું પહેલા તો આપણને એ ખબર હોય બરાબર પછી સેકન્ડ થિંગ કે હવે આપણે એવી ટેકનિક વિકસાવેલી હોય કે જેથી ખબર પડે કે જનીનોમાં ખામી છે કે નહીં તો આવું મેડિકલ ક્ષેત્ર એટલે કે નિદાન ક્ષેત્ર ખાસ કરીને કે તપાસ માટેની ટેકનિક વિકસાવવી અને ત્યારબાદ હવે માનો કે તપાસ થઈ ગઈ ખબર પણ પડી ગઈ કે આ જનીનમાં ખામી છે તો તેનું અલ્ટરનેટ ઉપાય શું તો કે તેના માટેનો ઉપાય છે જનીન થેરાપી જનીનોને બદલી દેવા બરાબર ડીએનએ પર તો હવે આ બધી જ વસ્તુ શક્ય છે બાયોટેકનોલોજી થ્રુ હવે બધું જ સાયન્સની મેથડથી બધું જ પોસિબલ છે નાવડ ઇઝ પહેલાં હતું નહીં જેમ કે હવે આપણી પાસે બધી ઇન્ફોર્મેશન્સ છે રાઈટ તો આ થયું વાત પેલો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો કે વૈદિક શાસ્ત્રમાં એટલે કે અણુઓ રિલેટેડ માહિતી મેડિકલ સાયન્સમાં તો કે પહેલાં તો બધા જનીનોને ઓળખવા કે જે આપણે લક્ષ્યાંકમાં ભળી ગયા ગોલ જે હતો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો બધા જનીનોને ઓળખી કાઢવા કે કુલ કેટલા છે ને બધાનું કાર્ય શું શું છે ત્યારબાદ નવી નવી ટેકનિક્સ છે તે વિકસાવવી એટલે જનીની ખામીને ગોતવા માટે પાછી એટલી સારી એવી ઉચ્ચ કક્ષાની ટેકનિક્સ પણ આપણી પાસે હોવી જોઈએ રાઈટ તો આમ મેડિકલ ક્ષેત્રમાં ખાસ ખૂબ જ બહોળો ઉપયોગ છે તે થાય છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ત્યારબાદ છે સેકન્ડ ઉપયોગ છે માઇક્રોબિયલ જીનોમિક્સ માઇક્રો એટલે ખૂબ ખૂબ જ સૂક્ષ્મ સાઇઝ બરાબર તો કે રોગજન્ય જંતુઓને ઝડપથી ઓળખી અને તેના ઉપર જરૂરી પ્રતિક્રિયા ક્લિનિકલ પ્રેક્ટિસમાં નવા ઉર્જા સ્ત્રોત વિકસાવવામાં અને પ્રદૂષકોને ઓળખી કાઢી પર્યાવરણનું મૂલ્યાંકન કરવામાં તો આ પણ છે સેકન્ડ પોઈન્ટ પણ કંઈક મેડિકલ રિલેટેડ છે પણ અહીં માઇક્રોબિજિનોમિક્સ છે એટલે કે બેક્ટેરિયાઓ અને સૂક્ષ્મજીવોને લગતી માહિતી છે તો કે આવા સૂક્ષ્મજીવોના પણ અલગ અલગ તેના પણ ન્યુક્લિક એસિડ્સ છે તેને ઓળખી તેની આખી સિક્વન્સ કરી અને તેના વિશે જાણવું કે આ કઈ કઈ પ્રકારના બેક્ટેરિયાઓ છે ફોર એક્ઝામ્પલ અને તે કેવી રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે રાઈટ જો આપણને ખબર પડી જાય કે કેવી રીતે નુકસાન પહોંચાડે છે તો તેના માટેની દવાઓ પણ શોધી શકાય ઉપાયો પણ શોધી શકાય બરાબર જો આપણને ખામી ખબર પડે તો તો આમ જંતુઓ એટલે કે સૂક્ષ્મ જીવો ઉપર પ્રતિક્રિયા કરવા માટે પણ આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે તે ખૂબ જ અગત્યનો છે તો આવી રીતે આપણે વાત કરી હતી કે ફક્ત માનવ મોડલ નહીં પરંતુ અમાનવીય મોડલો પણ એનમાં પણ જીનોમ્સની સિકવન્સ છે તે શોધી કાઢવામાં આવે છે હાલના સમયમાં ઘણા બધા પ્રાણીઓના આખે આખા જીનોમ છે તે સિક્વન્સ થઈ ગયેલા છે ઓલરેડી જેથી આપણને બધી જ માહિતી છે તે ખ્યાલ છે કે કયા પ્રકારના જીવ છે તેમાં તેના જનીનમાં કઈ પ્રકારની અલગ અલગ સિક્વન્સ છે તે જોવા મળે છે ન્યુક્લિયોટાઇડની ઓકે તો આ બીજો પોઈન્ટ થયો ઉપયોગો માટેનો નેક્સ્ટ છે થર્ડ પોઈન્ટ જોખમ આકરણી તો કે કંઈક આકું એટલે કે માહિતી મેળવવી બરાબર તો એવી વ્યક્તિઓ કે જેઓ વિકિરણગ્રસ્ત અને કેન્સર પ્રેરક રસાયણો કે વિષ દ્રવ્યોવાળા ક્ષેત્રોમાં કામ કરતી હોય તેઓના તંદુરસ્તીના જોખમની આકરણી કરવામાં તો કે હવે તમને ખબર છે ઘણા બધા કેમિકલ પ્લાન્ટ એવા હોય છે ફેક્ટરી એવી હોય છે કે જ્યાં ખૂબ જ જોખમી વાયુઓ અને કેમિકલ્સ ઉપર પ્રયોગો કરવામાં આવતા હોય છે મશીનરીથી કામ ચાલુ હોય છે ફેક્ટરીઝમાં બરાબર તો હવે આવા રસાયણો સાથે સંકળાયેલા જે બધા મજૂર છે કે જે સીધા સંપર્કમાં આવતા હોય છે તો તેમના તેમના શરીરમાં હેલ્થ ઉપર શું ઇફેક્ટ કરે છે તે જાણવું ખાસ જરૂરી છે ને જાણીને પછી તેનો ઉપાય જરૂરી છે રાઈટ તો આવી રીતે વિકિરણોની અસર જનીનિક લેવલે શું થાય છે અને તેનાથી શું ખામી થાય છે તે પણ જાણી શકવામાં મદદ થઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લીધે થઈને ખ્યાલ આવ્યો કે કયા પ્રકારના વિકિરણો જેમ કે અલ્ટ્રાવાયલેટ લાઇટ યુ વિકિરણો છે તો તેનાથી ડીએનએમાં શું ખામી સર્જાય અને આવી ખામી સર્જાય તો શું રોગ થાય રાઈટ અને રોગ થાય તો પછી તેનું નિવારણ શું કરું તો આવી વિશેષ માહિતીઓ છે તે જાણી શકાય ફોર્થ છે ડીએનએ ની ઓળખ કરવી એટલે કે ફોરેન્સિક સાયન્સમાં તો તમને ખબર છે ડીએનએ ટેસ્ટ કરવામાં આવતો હોય છે રાઈટ જ હવે બહુ કોમનને ફ્રીકવન્ટ થઈ ગયું છે કેમકે હવે આપણી પાસે બધી ઇન્ફોર્મેશન છે પહેલાના સમયમાં હતી નહીં તો કે તેનો ઉપયોગ શંકાશીલ પિતૃત્વ બાબતોને શોધી કાઢવામાં ગુનાના દાર્શનિક પુરાવા તરીકે અને અન્ય કૌટુંબિક સંબંધો નક્કી કરવામાં એટલે ઘણી વખત તમને લોકોને ખ્યાલ હોય તો બાળક છે કોઈ ફોર ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએથી રસ્તા પરથી મળી આવ્યું છે તો હવે શંકાસ્પદ વ્યક્તિઓ હોય કે આજ તેના પેરેન્ટ્સ હોઈ શકે કદાચ બરાબર તો ડીએનએ ટેસ્ટ કરવાથી ખબર પડી જાય કે મા પિતૃત્વ નક્કી કરી શકાય જેમ આપણે અહીં લખેલું છે એટલે કે પેરેન્ટ્સનો ખ્યાલ આવે ડીએનએ ટેસ્ટ પરથી તો આવી રીતે ઓળખાણ માટે સેકન્ડરી થિંગ હવે તમને ખ્યાલ જ હશે કે ઘણા બધા ક્રિમિનલ કેસીસ હોય છે ત્યારે ડીએનએ સેમ્પલ એટલે ડીએનએ સેમ્પલ લેવા માટે તમે કોઈ પણ સેમ્પલ લઈ શકો જેમ કે હેર બ્લડ પછી સ્કીન વગેરે તો ઘણી જગ્યાએ તમે આવું સિરિયલ્સ વગેરેમાં પણ જોતા હશો કે વાળનો ટુકડો કોઈનો છે પડેલો છે તેના આધારે ઓળખાણ છે તે નક્કી કરવામાં આવે કે આ ક્રિમિનલ સાઇટ પણ કોણ વ્યક્તિ છે તે હાજર હતું તો વાળના ટુકડા પરથી કેવી રીતે તો કે આ વાળ છે એક પ્રકારનું શું છે કોષો છે અને કેરાટિન પ્રોટીન છે તો તેમાંથી ડીએનએ એક્સટેક કરવામાં આવે અને તેને મેચ કરવામાં આવે અલગ અલગ શંકાસ્પદ વ્યક્તિઓ સાથે જો મેચ થઈ જાય ઇટ મીન્સ કે જે વારદાતની જગ્યાએ જે હેર પડેલો હતો ફોર એક્ઝામ્પલ તે આ શંકાસ્પદ વ્યક્તિનો જ હતો સેકન્ડરી થિંગ બ્લડ સ્પોટ તો કે લોહી બરાબર સુકાઈ ગયેલું હોય તો પણ તેમાંથી ફોરેન્સિક ટીમ દ્વારા તે ફોરેન્સિક એક્સપેરિમેન્ટ દ્વારા ડીએનએ છે તે બ્લડમાંથી કાઢી અને શંકાસ્પદ વ્યક્તિઓ સાથે મેચ કરાવવામાં આવે જેથી ખબર પડી જાય કે આ વ્યક્તિ જે તે વ્યક્તિનું ડીએનએ સેમ્પલ છે કે નથી એટલે કે તેમનું બ્લડ છે કે નથી તો આવા ડીએનએ ટેસ્ટિંગ માટે પણ ક્રિમિનલ કેસીસમાં જેમ કે કોઈનું ખૂન થઈ ગયું છે તો તેમના તેના પર જેટલા પણ વ્યક્તિઓની શંકા હોય તેવા વ્યક્તિઓ સાથે સેમ્પલ મેચ કરાવવા વગેરે આવી ડીએનએ ની ઓળખ માટે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે તે ખૂબ જ ઉપયોગમાં આવે છે હાલના સમયમાં રાઈટ ફિફ્થ છે ખેતી ક્ષેત્ર અને પાલતુ પ્રાણીઓના સંકરણ એટલે કે તેનો ઉપયોગ બાયોપેસ્ટિસાઈડ વિકસાવવામાં તેમજ રસી ઉત્પાદનમાં વગેરેમાં પણ કરવામાં આવે છે હવે ખેતી ક્ષેત્રે અને પાલતુ પ્રાણીઓના સંકરણ તો આ છે બાયોટેકનોલોજીની વાત છે અહીં શોર્ટમાં કે તમને ખબર છે હાલના સમયમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના સંકરણો કરવામાં આવે છે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ મેળવવા માટે તો કે બે ઉચ્ચ કક્ષાની ઉચ્ચ જાતની ફોર એક્ઝામ્પલ ગાયો છે તો તેમનું તેમની વચ્ચે સંકરણ કરવામાં આવે જેથી નવી જાત છે તે વધારે પ્રોડક્ટ આપે જેમ કે દૂધ બરાબર ગાયનું ઉત્પાદન ગાયનું વધારે પડતું ખાસ તો એને સુકામ પાડવામાં આવે દૂધ માટે બરાબર તો આવી રીતે વધારે સારી પ્રોડક્ટ મેળવવા માટે સંકરણો કરાવવામાં આવતા હોય છે તો આ બધી વસ્તુની ખબર કેવી રીતે પડે તો કે જ્યારથી આપણને ડીએનએ ની માહિતી ખબર પડી છે ત્યારથી આ બધી વસ્તુ શક્ય થઈ છે સુકામે આપણને એવું ખ્યાલ છે કે જો ડીએનએમાં આવો ફેરફાર થાય તો કંઈક આવી જાત મળે ડીએનએમાં આ જનીનમાં ફેરફાર થાય તો આ લક્ષણમાં પણ ચેન્જીસ આવે તેવી ખબર ક્યારે પડે જ્યારે આપણને માહિતી હોય તો તો આ માહિતી આપવા માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટે ખૂબ જ મોટો ફાળો આપેલો છે ત્યારબાદ સિક્સ છે આ પ્રોજેક્ટનું લક્ષ્ય માત્ર બધા જનીનોને ઓળખવા તેટલું નથી તે ઉપરાંત નૈતિક કાયદાકીય અને સામાજિક બાબતોને પણ તે રજૂ કરે છે એટલે ખૂબ જ ચોકસાઈપૂર્વકની માહિતી છે તે આપણને આપે છે જેમ કે મેં તમને વાત કરી એમ કે સંકરણ ફોર એક્ઝામ્પલ ગમે તેવી રીતે કરાવી દેવામાં આવે તો હા એક ગુણ છે કદાચ સારો વધારે એડ થઈને નવી જે જન્મ લેનાર જાત છે તેમાં આવે પરંતુ શું એવું જો થાય કે વધારે ખરાબ જાત પણ બની જાય તો કેમ કે જનીનોનું વારસાગમન કઈ રીતનું છે તેના વિશેની જો સરખી માહિતી ન હોય તો આવા મિસયુઝ થવાના પણ ચાન્સીસ છે જેમ કે ઘણી વખત બેક્ટેરિયામાં આવું થતું હોય છે કે નોર્મલ જાત હોય બેક્ટેરિયાની કે જે કોઈ નુકસાન નથી પહોંચાડતી પરંતુ ધીમે ધીમે તેના જનીનિક પરિવર્તનો આવતા આવતા કુદરતી રીતે તે એક સમય એવો આવે કે ઝેરી જાત બની જાય બરાબર તો આવું શું કામે થાય તો કે તેનામાં જનીનિક પરિવર્તન થયું જેમ કે આપણે ગ્રીફિથનો પ્રયોગ છે તે ભણી ગયા બરાબર ન્યુમોકોકસ બેક્ટેરિયામાં કે એસ જાત અને આર જાત આવા બે પ્રકારના હતા તો જે સાદા હતા બેક્ટેરિયા કે જે રોગ નતા કરતા ન્યુમોનિયા તેમાં પણ એક ઝેરી જાતનું ડીએનએ જો તેના શરીરની અંદર આવી ગયું ને તે પોતે કેવા થઈ ગયા પોતે ઝેરી થઈ ગયા કે જે શરૂઆતમાં ઝેરી જાત ન હતી તે રોગ માટે જવાબદાર બેક્ટેરિયા ન હતા પરંતુ તે હવે પોતે કેવા થઈ ગયા રોગ માટે જવાબદાર બેક્ટેરિયા થઈ ગયા તો આવું કોના લીધે થઈને થયું જનનિક દ્રવ્ય એટલે કે ડીએનએ તો આમ જો ડીએનએ ની માહિતી ચોક્કસ ન હોય તો ઘણી વખત નુકસાનકારક પરિણામો પણ આવતા હોય છે તો તેથી આવી સચોટ માહિતી આપવા માટે પ્રતિ પ્રતિબદ્ધ હતો પ્રોજેક્ટ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઓકે નેક્સ્ટ લાસ્ટ ટોપિક જોઈએ આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો લાસ્ટ સબ ટોપિક ઓકે તો તે છે લાસ્ટ ટોપિક હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો હવે વિશિષ્ટ લક્ષણો શું હતા એટલે કે પ્રોજેક્ટમાં એવી તો શું ખાસિયતો જોવા મળી વૈજ્ઞાનિકોને એવા નવા નવા ક્યાં આપણને અચંબામાં પાડી દે આશ્ચર્યચકિત કરી દે તેવા કયા કયા રિઝલ્ટ છે તે મળ્યા હતા તો ઈચ એન્ડ એવરી લાઈન ઇચ એન્ડ એવરી પોઈન્ટ છે તે એમસીક્યુ માટે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે તમારા થિયોરિટિકલ એમસીક્યુ એઝ વેલ એઝ કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ એમસીક્યુઝ ઓલ્સો ઓકે તો ખાસ દરેક લાઇન છે દરેક પોઈન્ટ છે તેના પર ખાસ ધ્યાન આપજો અને યાદ રાખજો રાઈટ બાકી ઇન્ફોર્મેશન છે એટલે સમજવાથી વધારે આમાં તમારે યાદ રાખવાનું રહેશે ઓકે ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે હ્યુમન જીનોમમાં મોર ધેન થ્રી બિલિયન બેઝ જોડ છે તે આવેલી છે થ્રી બિલિયન કરતાં પણ વધારે નાઇટ્રોજન બેઝની જોડીઓ આવેલી છે જેનો એક અંદાજિત આંકડો આપેલો છે થ્રી થાઉઝન્ડ વન હંડ્રેડ એન્ડ સિક્સટી ફોર પોઈન્ટ સેવન બિલિયન ઓકે સેકન્ડ પોઈન્ટ છે એટલે કે જો કેટલું મોટું ડીએનએ છે તેના પરથી ખ્યાલ આવે બિલિયન બરાબર થ્રી બિલિયન મોર દેન થ્રી બિલિયન બેઝ પેર એટલે કે જોડીઓ આવેલી છે સેકન્ડ છે હવે સરેરાશ જનીન એટલે આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ ટોટલ થર્ટી થાઉઝન્ડ જનીનની તો મનુષ્યમાં ત્રીસ હજાર જેટલા જનીનો જોવા મળે તો ઓન એન એવરેજ વાત જો આપણે કરીએ જનીનની તો એક જનીન છે સરેરાશ ત્રણ હજાર જેટલી બેઝ જોડ ધરાવે હવે જેના આકારમાં અત્યંત વિભિન્નતાઓ છે એટલે કે બધા જનીન એક સરખી સાઇઝના નથી જનીન એટલે શું ડીએનએ ટુકડાઓ જ છે તો બધા ટુકડા સમાન નથી એક જનીન છે તે ખૂબ જ મોટું પણ હોય તો બીજા છે થોડા નાના નાના પણ હોય એક્ઝેક્ટ સેમ સાઇઝના જનીનો છે નહીં પણ આ એક અંદાજિત જનીનો છે તે ત્રણ હજારની આસપાસ બે સમય તેવડા લાંબા ટુકડાઓ છે આવું મનુષ્યનો સૌથી મોટો જનીનની આપણે જો વાત કરીએ તો તે છે ડિસ્ટ્રોફિન જેમાં ટુ પોઈન્ટ ફોર મિલિયન બેઝ આવેલા છે સૌથી મોટા મોટું જનીન હ્યુમનમાં ક્યુ છે ડિસ્ટ્રોફી અને જેમાં કેટલી બેઝની જોડીઓ છે નાઇટ્રોજન બેઝની તો ટુ પોઈન્ટ ફોર મિલિયન ઓકે યાદ રાખજો ખાસ એમસીક્યુ માટે થર્ડ પોઈન્ટ છે જનીન સંખ્યા ત્રીસ હજાર છે જે પૂર્વ અંદાજિત એસી હજારથી એક લાખ ચાલીસ હજાર જનીનથી ઘણી ઓછી છે એટલે જ્યારે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે ઓબીસી એક કોઈ આપણે નિર્દેશન સાથે આગળ વધતા હોય રાઈટ ક્યારેય પણ હંમેશા જો રિસર્ચ થાય તો એક આપણા માઇન્ડમાં પ્રી કંઈક કન્ક્લુઝન્સ હોય કે આવું કંઈક રિઝલ્ટ મળશે કે આવું મળવું જોઈએ પછી સ્વાભાવિક છે એમાં થોડું વેરિએશન આવે જ્યારે એકચ્યુઅલ પ્રયોગ થાય ત્યારે બરાબર તો આપણને કંઈક ખબર હોય કે આવી રીતનું હશે તો એક અંદાજ લગાડવામાં આવ્યો હતો કે કદાચ છેલ્લે જ્યારે પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યાં સુધીમાં લગભગ જનીનોની સંખ્યા છે તે એક લાખ ચાલીસ હજાર જેટલા જનીનો હોવા જોઈએ એક ડીએનએમાં મનુષ્યના બરાબર પરંતુ હકીકતમાં કેટલા જનીનો જોવા મળ્યા ત્રીસ હજાર તો આમ ધારેલી સંખ્યા કરતા ઘણા ઓછા જનીનો હતા એટલે કે ખૂબ મોટા જનીનો છે અધરવાઇઝ સાયન્ટિસ્ટ ને એવું હતું કે આટલા બધા જનીનો છે તે જોવા મળશે આવડી મોટી ડીએનએ ની શૃંખલામાંથી પરંતુ એવું થયું નહીં તો સ્વાભાવિક છે કે અંદાજથી પ્રયોગો તો હંમેશા ચાલુ કરવામાં આવતો હોય કે આવું કંઈક રિઝલ્ટ મળશે આપણને કદાચ પછી રિયાલિટી ભલે કોઈ પણ અલગ હોઈ શકે અથવા તો થોડી નજીક વિચારો પ્રમાણેની પણ આવી શકે રિઝલ્ટનું કંઈ નક્કી ન હોય પરંતુ એક અંદાજ તો હોય જેમ કે તમે લોકો એક્ઝામ દઈને આવો રાઈટ તો તમને એક પેપર લખ્યા પ્રમાણે એક આઈડિયા તો આવે કે કેટલા માર્ક્સ આવશે ઓબીસી એક્ઝેટ સેમ માર્ક્સ ન આવે વધારે કે ઓછા હોય પણ એક આપણને અંદાજ હોય તો આવી અંદાજની વાત છે કે અંદાજ જે હતો વૈજ્ઞાનિકોને તેનાથી ઘણા ઓછા જનીનો જોવા મળી મનુષ્યમાં એક સરખા જ છે એટલે કે તમે અને હું ફોર એક્ઝામ્પલ તો આપણા બધાના ડીએનએ ની જો મેચિંગ કરાવવામાં આવે ન્યુક્લિયો ટાઈડની બેસ જોડે તો નાઇન્ટી નાઇન નાઇન પરસેન્ટ કેવું છે સિમિલર છે બધામાં ખાલી પોઈન્ટ વન પર્સેન્ટનો ડિફરન્સ છે જેને લીધે થઈને આપણે અલગ દેખાઈએ છીએ અલગ વર્તન છે અને અલગ સોચ છે રાઈટ તો આટલો નાનો અમથો ડીએનએનો ચેન્જીસ છે તે રિયાલિટીમાં આટલો મોટો ચેન્જ લઈ આવી શકે બે વ્યક્તિમાં તો અલગ અલગ પ્રાણીઓના જે ડીએનએ અલગ અલગ છે તો તેના લીધે થઈને કેટલા બધા વેરિયેશન્સ હશે તે તમે સમજી શકો તો મનુષ્યમાં આપણે વાત કરીએ કે બધાના ડીએનએમાં લગભગ કેટલા નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સેન્ટ સરખા જ છે ન્યુક્લિયોટાઇડની ટાઈડની બેઝ બરાબર ફિફ્થ પોઈન્ટ જોવા મળ્યું જીનોમ પ્રોજેક્ટ પ્રોજેક્ટ પછી આખો કમ્પ્લીટ થયા પછી જો આટલી બધી અલગ અલગ ઇન્ફોર્મેશન જાણવા મળી ત્યારબાદ છે શોધાયેલા જનીનો પૈકી પચાસ ટકા જનીનોના કાર્યો અજાણ છે એટલે જનીનોનો તો ટુકડો ખ્યાલ આવ્યો કે અહીંથી અહીંયા સુધીનું એક જનીન છે અહીંથી અહીંયા સુધીનું છે તો એનો તો એક અંદાજ છે તે સચોટ આવ્યો પરંતુ ટોટલ શોધાયેલા જનીનોના પચાસ ટકા જનીનો હજી એવા છે કે જેના કાર્યની ચોક્કસ માહિતી છે તે જાણવા મળી નથી અને એવું માનવામાં આવે છે કે આ મોટાભાગના જનીનો છે તે એવા છે કે જે ડાયરેક્ટ કોઈ પોતાનો એક કોઈ કેરેક્ટર છે તે શો નથી કરતા એટલે એનો કોઈ ગુણધર્મ ધરાવતા નથી હેલ્પિંગ જનીનો છે એટલે કે જે કોઈ પ્રોસેસ થાય છે તેમાં મદદ કરતા કંઈ કણુઓનું નિર્માણ કરતા હશે ડાયરેક્ટ તેનું પોતાનું કોઈ મેઇન ફંક્શન મેઇન રોલ છે નહીં બાકી મોટાભાગના કે જે ડાયરેક્ટ કોઈ પ્રોડક્ટ નિપજ બનાવતા હતા તેવા જનીનોની તો ઓળખાણ થઈ ગઈ છતાં પણ પચાસ ટકા જે એવા છે કે જેના વિશેનો ખ્યાલ જ ના આવ્યો કે આ જનીન કામ શું કરે છે બરાબર તેમાંથી શું પ્રોડક્ટ બને છે તો એ એટલે કે તેમાંથી કોઈ એવી ખાસ એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ નથી બનતી કદાચ પરંતુ બને તો છે પણ એ કેવી હશે તો કે જે કોઈ પણ બીજા જનીનો જે કાંઈ એ પણ જનીન પ્રોડક્ટ બનાવે છે પોતાની નિપજ બનાવે છે તેમાં કંઈક મદદરૂપ થાય એ પ્રોડક્ટ બનાવવામાં તેવા કંઈક અણુઓનું નિર્માણ કરતા હશે ઓકે ત્યારબાદ સિક્સ પોઈન્ટ છે ટુ પર્સન્ટ કરતા પણ ઓછા જીનો પ્રોટીન માટે સંકેતન આપે છે તો એમાં પણ જનીનોના બે કરતા પણ ઓછા એવા છે કે જેમાંથી પ્રોટીન બને છે બરાબર એટલે કે જે ખરેખર કોડિંગ શૃંખલા ધરાવે છે એટલે કે જેમાંથી ખરેખર કંઈક લક્ષણની અભિવ્યક્તિ થાય છે એવા કેટલા છે તો કે બે કરતા બે ટકા કરતા પણ ઓછા બાકી પ્રોટીન બનતું નથી ખાલી સિક્વન્સ છે એમનો રાઈટ સેવન્થ પોઈન્ટ છે હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો છે એટલે જે આપણે વાત કરીએ કે ટોટલ થ્રી બિલિયન બેઝ જોડ છે નાઇટ્રોજન બેઝ ખાડીમાં તો તેમાંથી મોટા ભાગની તો કેવી છે પુનરાવર્તિત ક્રમની જ બનેલી છે એટલે કે સિક્વન્સ આવતી હશે તો મોટા ભાગનું તો જીનોમ છે તે આવું જ છે કે જેમાં રિપીટેશન છે એક સરખી કંઈક ફોર એક્ઝામ્પલ દસ ન્યુક્લિયો છે તો એ દસે દસ રિપીટ ઘડીએ ઘડીએ સેમ ટુ સેમ થયા રાખે તો આવા પુનરાવર્તિત ક્રમો છે તે ખૂબ જ મોટો ભાગ આવેલો છે તેનો જીનોમમાં હ્યુમન જીનોમમાં પુનરાવર્તિત ક્રમો ડીએનએ ના ફેલાયેલા ભાગ છે જેની ક્યારેક સો થી હજાર વખત પુનરાવૃત્તિ થાય છે તો તમને હમણાં કીધું એમ કે અમુક સિક્વન્સ છે તે રિપીટ રાખે વારે એટલે કેટલી વાર રિપીટ તો સો થી હજાર વખત સુધી તે એકની એક રિપીટ થાયા રાખે એવા ભાગો પણ છે જેના વિશે હું મનાઈ છે કે તેનો સીધો સાંકેતિક કાર્યોમાં કોઈ સંબંધ નથી પરંતુ તેનાથી રંગસૂત્રની સંરચના ગતિકી અને વિકાસ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે તો હાલમાં આવા રિપીટેડ સિકવન્સનો કોઈ એટલો ખાસ ડાયરેક્ટ સીધો ઉપયોગ નથી તેમાંથી કોઈ સીધી વસ્તુ બનતી નથી પરંતુ તે કામ ક્યાં આવે છે તો કે જાણવા માટે રંગસૂત્રો વિશેની માહિતી પ્રાપ્ત કરવા તેના વિકાસ વિશે જાણવા કે પહેલાંના મનુષ્યોમાં કઈ રીતની રચના હશે કેવી રીતના લક્ષણો હશે તવી ગતિ અને વિકાસ વિશે જાણકારી મેળવવા રંગસૂત્રની તે કામ આવે છે બાકી બીજો કોઈ નહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો ધરાવે છે જે છે બે હજાર નવસો અને અડસઠ અને પણ છે યાદ રાખજો જ્યારે વાય જનીન વાય રંગસૂત્ર સૌથી ઓછા જનીનો ધરાવે છે કેટલા ફક્ત બસો એકત્રીસ એમ કે સૌથી મોટામાં મોટું રંગસૂત્ર હોય પ્રથમ નંબરનું અને સૌથી નાનામાં નાનું રંગસૂત્ર હોય વાય તો સાઈઝ નાની છે તો સ્વાભાવિક છે ડીએનએ ની શૃંખલા પણ અંદર નાની સમય ઓછી સમય તો એના અપર જનીનો પણ ઓછા છે જ્યારે પ્રથમ નંબરનું રંગસૂત્ર છે તે સૌથી મોટું છે સાઇઝમાં એટલે તેમાં ડીએનએ પણ જાજુ સમય એટલે કે તેની અંદર જનીનોની સંખ્યા પણ વધારે છે તો ક્યુ રંગસૂત્ર ને કેટલા જનીનો આ બંને સંખ્યા તમારે ધ્યાનમાં રાખવાની છે વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ જગ્યા સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ તો આપણે જેમ હમણાં વાત કરીએ કે મનુષ્યોમાં લગભગ ડીએનએ છે એટલે કે નાઇન્ટી નાઇન નાઇન સમાન છે તો એવા ઉદાહરણો પણ જોવા મળ્યા મનુષ્યોમાં કે જેમાં ફક્ત એક જ ન્યુક્લિયોટાઇડ એકલ બેઝ એટલે એક જ જેમ કે ફોર એક્ઝામ્પલ ટી ના સ્થાને એટલે કે થાઇમિન ના સ્થાને એડીનિન હોય ફક્ત આટલો જ ડિફરન્સ હોય બે વ્યક્તિમાં તેવું જોવા મળ્યું જેને કહેવાય સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ પોલીમોર્ફિઝમ સિંગલ એટલે એક ન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિયોટાઇડ તમને ખ્યાલ જ છે પોલીમોર્ફિઝમ એટલે વિવિધતા તો ફક્ત એક જ નાઇટ્રોજન બેઝની વિવિધતા ઘણા બધા મનુષ્યોમાં જોવા મળી કે બાકીની બધે બધી નાઇટ્રોજન બેઝની શૃંખલાઓ સેમ ટુ સેમ ફક્ત એક જ ન્યુક્લિયો ડિફરન્સ હોય બે વ્યક્તિમાં તેના લીધે થઈને બે વ્યક્તિ અલગ હોય તો આવું પણ વૈજ્ઞાનિકોએ જોયું જેમ અલગ અલગ ડીએનએ ઉપર અભ્યાસ કર્યો કેટલા વન પોઈન્ટ ફોર મિલિયન જગ્યા ઉપર એકલ બેઝ ડીએનએ તફાવત છે તે જોવા મળ્યું જેને કહેવાય સ્નિપ્સ એટલે કે એસએનપીસ શોર્ટમાં રાઈટ આમ ઉપરુક્ત માહિતીથી રંગસૂત્રોમાં એ જગ્યાઓ કે જે રોગ સાથે સંકળાયેલા ક્રમ અને માનવના ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક છે તેના વિશે જાણકારી એકત્ર કરવામાં ઘણો સહયોગ પ્રાપ્ત થયો અને આવી રીતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો અંત આવ્યો ટુ થાઉઝન એન્ડ થ્રીમાં ક્લ્યુ તો અહીં આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો પાર્ટ છે તે પૂરો થોડી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે જેની આપણે પાંચેક મિનિટ ચર્ચા કરીશું ત્યારબાદ આજનો લેક્ચર પૂરો તો એમસીક્યુ માટે ખાસ તો છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમારા કે અહીં તમને અમુક સજીવોના ઉદાહરણ આપેલા છે કે જેના જીનોમ છે તે આખે આખા ચેક થઈ ગયા છે તેની ન્યુક્લિયો આપણને સંખ્યા ખબર છે ને તેમાં જનીનોની સંખ્યા ખબર છે તો તેના વિશેની કઈક માહિતી છે જે પૂછાતી હોય છે સૌ પ્રથમ છે બેક્ટેરિયો એટલે કે બેક્ટેરિયા ને ઇન્ફેક્શન લગાડતા વાયરસ બરાબર જેને કહેવાય બેક્ટેરિયો તો તેમાં કેટલી બેઝ જોડીઓ હોય નાઇટ્રોજન બેઝની તો કે ટેન થાઉઝન્ડ બેઝ પેર એટલે કે નાઇટ્રોજન બેઝની જોડીઓ બરાબર પેર પી છે એટલે જનીન સંખ્યા એક્ઝેક્ટ અંદાજિત નથી સેકન્ડ છે ફ્લાવરની વાત છે અહીં તો એકસો છ બિલિયન બે સ્પેર ઇકોલાય બેક્ટેરિયા તો તેમાં ફોર પોઈન્ટ મિલિયન જેટલી નાઇટ્રોજન બેઝની જોડીઓ આવેલી છે અને તેમાં જો જનીન સંખ્યાની વાત કરીએ તો તે છે ફોર થાઉઝન્ડ ચાર હજાર જેટલા જનીનો આવેલા હોય નેક્સ્ટ છે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર તો ફળમાખી બરાબર જેમાં એકસો એસી મિલિયન બેઝ પેર જોડાવેલી છે નાઇટ્રોજન બેઝની અને તેર હજાર જેટલા જનીનો આવેલા છે મનુષ્યની વાત કરીએ ખાસ યાદ રાખજો એમસીક્યુ માટે તો કેટલી બેઝ જોડવી અંદાજિત થ્રી બિલિયન બેઝ પેર દેન થ્રી છે થ્રી પોઈન્ટ વન જેવું થાય થ્રી બિલિયન બેઝ પેર અને જનીન સંખ્યા છે ત્રીસ હજાર પછી છે સેરીવિસી કહેવાય જેને શોર્ટમાં એસ લખેલો છે યીસ્ટનો પ્રકાર છે તેમાં 12 મિલિયન બેઝ પેર અને જનીનોની સંખ્યા છે સિક્સ એક સૂત્રકૃમ છે હાનિકારક સૂત્રકૃમિ નથી તેની બેઝ જોડ છે નાઇન્ટી સેવન મિલિયન બેઝ પેર અને તેમાં જનીનોની સંખ્યા આવેલી હોય અઢાર હજાર જેટલી ક્લિયર તો માહિતી એમસીક્યુ માટે તમારે ધ્યાનમાં રાખવાની છે તો હવે નેક્સ્ટ આપણે થોડી પ્રોજેક્ટ વિશેની વાત કરી એક બે પોઈન્ટમાં અને એમસીક્યુ લાસ્ટ ચેક કરી અને આપણો આજનો લેક્ચર છે તે પૂર્ણ કરીશું ઓકે તો આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અહીં લોગોની વાત કરીએ તો આ લોગો છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેમાં માહિતી દર્શાવેલી છે કે કેટલી કેટલી વસ્તુ કયા ક્યાં સાયન્સની કઈ કઈ શાખાઓનો ઉપયોગ કરી અને આખે આખા પ્રોજેક્ટ છે તેને અલ્ટિમેટલી પૂર્ણ કરવામાં આવ્યું તો તમે જોઈ શકો છો જેમ કે સૌથી પહેલું છે બાયોલોજી તો સ્વાભાવિક છે બાયોલોજીની તો ખાસ જરૂર પડે ત્યારબાદ કેમ કે ઘણી બધી ટેકનિક્સ એપ્લાય કરવામાં આવી અલગ અલગ શોધો કરવા માટે મશીનરી માટે તો ફિઝિક્સ પછી એથિક્સ એટલે કે મૂલ્યો છે તે ખાસ ધ્યાન રાખવા પડે કે એથિકલ કોઈ પણ પ્રોબ્લેમ ન આવે આ પ્રોજેક્ટમાં બરાબર તો તેના વિશેની જાણકારી ઇન્ફોર્મેટિક્સ એટલે કે બાયો તો કોમ્પ્યુટર સાયન્સ પણ બાયોલોજિકલ કોમ્પ્યુટર સાયન્સ બરાબર જેને બાયો ઇન્ફોર્મેટિક્સ કહેવાય કે જેની ડેટાબેઝની ખાસ જરૂરત પડે એમ હતું આ પ્રોજેક્ટમાં એન્જિનિયરિંગ ઓબ્વિયસલી ટેકનિકની જ્યાં વાત આવે ત્યાં એન્જિનિયરિંગ તો હોય જ અને કેમેસ્ટ્રી કેમ કે ઘણા બધા કેમિકલ્સ છે તે ટેકનિક્સમાં યુઝ થયેલા છે તમામ આટલી બધી મુખ્ય શાખાઓનો એકી સાથે સમન્વય કરી અને આ પ્રોજેક્ટને

પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટને અને શોધ કેવી રીતે થઈ કેટલા અલગ અલગ પાર્ટ્સ છે તે જોવા મળ્યા તો તમે અહીં ડાયાગ્રામ પરથી જોઈ શકો છો કે ફોર એક્ઝામ્પલ અહીં આપણે જો વાત કરીએ કેસરી કલરથી જે દર્શાવેલ છે તમને તો અનક્લાસિફાઈડ એટલે કેટલાક એવા જનીનોનો ખ્યાલ આવ્યો કે જેના વિશેની કોઈ માહિતી ન મળી બરાબર તો તે છે ટ્વેન્ટી થ્રી પોઈન્ટ સિક્સ પર્સન્ટ જેટલા એટલે અનક્લાસિફાઈડ કે જેના વિશેની માહિતી ઇન્ફોર્મેશન મળી શકી નહીં કોઈ પણ કારણ પછી બાકીના આપણે વાત કરીએ તો આઇસોરેઝીસ લેખું છે પોઈન્ટ ફાઈવ પર્સેન્ટ તો નાઇન્ટી ફોર આઇસોમરેઝીસ એટલે કે ઉત્સેચકો છે કે જે આઇસોમરેઝ તરીકે કામ કરે છે તેવા શોધાણા એટલે કે તેવા જમીનો મળ્યા કે જેના દ્વારા આઇસોમરેઝીસ બને છે તેવા ફઈન્ટ ફાઇવ પર્સેન્ટ એ હતા પછી રિસેપ્ટર્સ સ્ટોરેજ પ્રોટીન સ્ટ્રક્ચરલ પ્રોટીન સરફેક્ટન્સ સેલ જંક્શન પ્રોટીન્સ ચેપ્રોનીન્સ આ બધા એક પ્રકારના પ્રોટીન જ છે તો આવી રીતે અલગ અલગ ઘણી બધી માહિતીઓ છે તે જોવા મળી તો આમ આખે આખો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે તેના દ્વારા કઈ કઈ વસ્તુ શોધાણીએ અને કેટલા પર્સન્ટ તેનો એક તમને પાઇચાર્ટ આપેલો છે ઇન્ફોર્મેશન માટે રાઈટ નેક્સ્ટ છે હવે આપણે વાત કરી હતી ક્લોનિંગની રાઈટ કે જે બાયોટેકનોલોજીમાં મેં તમને સમજાવ્યું હતું કે સમયે તમે ભણશો અથવા તો ભણી ગયા હશો ચેપ્ટર્સમાં તો કેવી રીતે તો તો કે કે એટલે કાઢી કોષમાંથી પછી તેના ટુકડાઓ કરવામાં આવે એટલે કે ડીએનએ ફ્રેગમેન્ટેશન ટુકડાઓ કરવા પછી તેને વાહકમાં એટલે કે વેક્ટર્સમાં ક્લોન એટલે કે તેમાં ફિટ કરી દેવામાં પછી આ વાહક દ્વારા યજમાનમાં પ્રવેશ કરવામાં આવે એટલે કે બેક્ટેરિયામાં તો આમ શું થશે તો નું દ્વિગુણન થાય એટલે ઓટોમેટિક જે ટુકડો છે તે અંદર એન્ટર કરાવ્યો હશે આપણે આપણા ડીએનએ નો એટલે કે હ્યુમન મનુષ્યના ડીએનએ નો તેની પણ કોપી છે તે વધતી જશે અને તેના દ્વારા સિક્વન્સિંગ કરવામાં આવી હતી તો આવી રીતે કંઈક ક્લોનિંગની ટેકનિક દ્વારા આપણા મનુષ્યના ડીએનએ ના અલગ અલગ ટુકડાઓને ક્લોન કરી અને તેની સિક્વન્સ કરવામાં આવી હતી ક્લિયર તો એક આખી ટાઈમલાઈન છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કયા સમયે એટલે કે એવરી યર કઈ કઈ બ્રેક થ્રુ શોધ છે તે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કરવામાં આવી હતી તો નાઇન્ટીન નાઇન્ટી થી ટુ સુધીની ઇન્ફોર્મેશન છે તો આવી રીતે એક ટાઈમલાઈન દ્વારા માહિતી છે તે આપવામાં આવી હતી હવે લાસ્ટ આપણે જો વાત કરીએ એમસીક્યુ સ્ટાર્ટ કરતા પહેલા તો કે આ પ્રોજેક્ટ છે તે શરૂ થયો હતો ઓક્ટોબર એક નાઇન્ટીન નાઇન્ટી અને કમ્પ્લીટ થયો એપ્રિલ ટુ માં એન્ડ થ્રીમાં ઓકે તો હવે આપણે પાંચ છ એમસીક્યુની લાઇ ચર્ચા કરીએ અને લેકચર પૂરો કરીએ તો ફર્સ્ટ એમસીક્યુ છે મનુષ્યનું જનીન સંકુલ લગભગ ખાલી જગ્યા ધરાવે છે એટલે કે કેટલી બેઝ પેર ધરાવે છે અને પ્રતિ બેઝ જોડી માટેનો ખર્ચ ખાલી જગ્યા અનુમાનિત કરાયો છે તો આપણે શરૂઆતના ઇન્ટ્રોડકશન પાર્ટમાં કાલના લેક્ચરમાં જોઈ ગયા આપણે કે ખર્ચ હતો થ્રી યુએસ ડોલર રાઈટ અને કેટલી બેઝ જોડ છે ઇન્ટુ ટેન ટુ નાઇન બેઝ પે તો ત્રણ બિલિયન કરતાં પણ વધારે બેઝની જોડીઓ છે અને એક બેઝ જોડનો અંદાજિત ખર્ચ માનવામાં આવ્યો હતો થ્રી યુએસ ડોલર રાઇટ તો ઓપ્શન આવશે થ્રી નેક્સ્ટ છે મનુષ્યમાં નંબર પર સૌથી વધુ સંખ્યામાં જનીનો આવેલા છે વધુ પૂછેલું છે વાય એટલે કે ઓપ્શન થ્રી ઓકે નેક્સ્ટ છે નીચેનામાંથી કયું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલું નથી તો પેલું છે બાયોઇન્ફોર્મેટિક્સ તો એ તો ઓબીએસી સંકળાયેલું છે તેના દ્વારા તો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ દ્વારા કે જેના દ્વારા આપણા મનુષ્યના ડીએનએ ના ટુકડાઓ છે તેનું ક્લોનિંગ કરવામાં આવ્યું તો તે પણ છે ઓટોમેટિક સિકવન્સર તો મશીન છે કે જેના દ્વારા ડીએનએ ની સિક્વન્સ ચેક કરવામાં આવી તો પણ કરવામાં આવ્યું

તેના જીનોમમાં જનીનોની સંખ્યા આશરે કેટલી હતી હજુ અહીં એક ટ્વિસ્ટ છે કલ્પના ચાવલા કે કે તમને કોઈ પણ નામ આપે છે શું એ મનુષ્ય છે તો અહીં તમને પૂછવામાં આવ્યું છે હકીકતમાં કે મનુષ્યના જીનોમમાં જનીનોની સંખ્યા આશરે કેટલી હમણાં આપણે લાસ્ટ એક્સ્ટ પોઈન્ટ જોયો કેટલા જનીનો છે મનુષ્યમાં ત્રીસ હજાર બરાબર તમ તમને કન્ફ્યુઝ કરવા એટલે કે બેક્ટેરિયા વિશે પૂછવું હોય તો

આમ પણ અહી પૂરા અને આજનું લેક્ચર પણ આપણું પૂરું તો આવી રીતે કંઈક તમને એમસીક્યુ પણ પૂછાઈ શકે જેનો તમને હવે ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ લેકચરમાં નવા ટોપિક સાથે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર ની થેન્ક યુ